એકસો ચાલીસ વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા ગુણની સરેરાશ છે તેમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ ગુણ છે તથા નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ વીસ ગુણ છે તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે આપણે કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તે શોધવાનું છે તો આપને ખબર છે જો એકસો ચાલીસ વિદ્યાર્થીઓની સરેરાશ આપણી પાસે છે વિદ્યાર્થીઓની સરેરાશ છે પાંત્રીસ તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ આપણે એવું ધારી લઈએ તો ધારો કે નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ આ સંખ્યા ધારી છે મેં સંખ્યા તો પાસ થયા હોય એ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય તો કુલ એકસો ચાલીસ માંથી નપાસ થયેલા વિદ્યાર્થીઓ બાદ કરી દો એ પાસ થઈ ગયા હોય તો કુલ એકસો ચાલીસ માંથી એક્સ પાસ કરી દો નપાસ થયેલા વિદ્યાર્થીઓની બાદ કરી દો તો આટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એવું આપણે કહી શકીએ આ પાસ થયેલાની સંખ્યા છે હવે હવે મને ખબર છે એકસો ચાલીસ ચાલીસ વિદ્યાર્થીઓ કુલ સરેરાશ ગુણ કેટલા મેળવ્યા છે પાંત્રીસ તો આપણી પાસે સરેરાશ ગુણ લઈ લે કે સરેરાશ ગુણ કેટલા છે પાંત્રીસ અને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે તો કુલ વિદ્યાર્થીઓ આપણી પાસે એકસો ચાલીસ છે તો એને આપણે છેદમાં મૂકતા હોઈએ છે હવે હવે નપાસ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે તો નપાસ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ છે વીસ ગુણ તો નપાસ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ ગુણ છે વીસ કારણ કે નપાસ થયેલા સંખ્યા કેટલી છે એક્સ અને એની સરેરાશ કેટલી છે વીસ તો બે બેનો ગુણાકાર કરી દે તો એ કુલ ગુણ મળ્યા છે આપણે એવું કહી શકીએ વધતા પાસ થયેલા વિદ્યાર્થીઓ ગુ છે ચાલીસ તો એના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ગુણી દે તો એને કુલ કેટલા ગુણ મળ્યા હશે એ આપણે કહી શકીએ તેને ગુણાકારમાં આપણે કરીએ ચાલીસ બસ હવે આમાંથી આપણે જે એક્સ મળશે એ આપણે શું થશે કે આપણે ધાર્યું છે કે ના પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે તો આમાંથી જે એક્સ મળશે એ નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મળશે અને આપણે તે શોધવાનું પણ એ જ છે કે નપાસ થયેલા વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે એક્સ મળી જશે અને જે એક્સ મળશે એ જ વિદ્યાર્થીઓ નપાસ થઈ જશે એ કુલ સંખ્યા મળશે તો હવે આપણે પાંત્રીસ ગુણ્યા એકસો ચૌદ એકસો ચાલીસ આપણે આ બાજુ લઈએ એવા ગુણાકારમાં હવે એ થશે વીસ એક્સ પ્લસ અહીંયા આપણે ચાલીસની અંદર કાઉન્સની અંદર ગુણશું તો એકસો ચાલીસ ગુણ્યા ચાલીસ કરશો એટલે પાંચ હજાર છસો માઇનસ એક્સ ગુણ્યા ચાલીસ કરશો એટલે ચાલીસ એક્સ હવે આપને ખબર છે કે પાંત્રીસ ગુણ્યા એકસો ચાલીસ કરીએ તો પાંત્રીસ ગુણ્યા એકસો ચાલીસ કરીએ તો ચાર હજાર નવસો થાય બરાબર અહીં આપણે વીસ એક્સમાંથી ચાલીસ એક્સ બાદ કરીએ તો કેટલા થાય માઇનસ વીસ એક્સ તો છપ્પન સો માઇનસ વીસ એક્સ હવે આ શું કરશું પાંચ હજાર છસો ને બરાબરની આ બાજુ લઈ આવશો તો માઇનસ થઈ જશે તો ચાર હજાર નવસો માઇનસ પાંચ હજાર છસો બરાબર માઇનસ વીસ એક તો હજી આ બાજુ છે જ હવે ચાર હજાર નવસોમાંથી પાંચ હજાર છસો બાદ કરું તો આપણી પાસે માઇનસ સાતસો વધે બરાબર હજી માઇનસ આપણી પાસે વીસ એક્સ છે હવે શું થશે જો માઇનસ માઇનસ ઉડી જશે આ બધી શૂન્ય શૂન્ય ઉડી જશે તો સિત્તેર ને આપણે બે વડે ભાગશું તો એક્સ બરાબર શું મળશે એક્સ બરાબર આપણે મળશે પાંત્રીસ તો એનો મતલબ એવું કહી શકીએ કે નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જ આપણે એક્સ ધારી હતી અને એક્સ બરાબર પાંત્રીસ મળ્યા તો એનો મતલબ કે નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે પાંત્રીસ તો મિત્રો આ દાખલાનો જવાબ થશે કે નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પાંત્રીસ હશે